મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ સ્ટડી વિથ ભટ્ટ શર્મા. અમારા ટ્યુશન ક્લાસની શાખાઓ, અમારી સુવિધાઓ, અમારો કોન્ટેક્ટ નંબર બધું તમને સ્ક્રીનમાં દેખાતું હશે. જરૂર પડે એડમિશન માટે તો ત્રણ બ્રાન્ચમાં તમે સંપર્ક કરી શકો, અને ચોથી બ્રાન્ચ નરોડા ઓપન થવા જઈ રહી છે તો નરોડા પર સંપર્ક કરી શકો. બરાબર, આગળ જઈશું. આજનો આપણો ટોપિક માટે વાણિજ્ય વ્યવસ્થા, જેને એ પણ બધા કહે છે. બરાબર, હું વિભાગ ડી અને ઈ ના એમપી આપીશ. એકદમ મોસ્ટ આઈએમપી છે. મોસ્ટ આઈએમપી એટલા માટે કહું છું કે આની બહારના પ્રશ્નો પૂછવાના ચાન્સીસ 0%. બરાબર, 1% પણ નહીં, 100% આમાંથી જ પ્રશ્નો આવશે. એક ડિસ્ક્લેમર, એક નોટિસ તમારા બધા માટે. યુટ્યુબ ચેનલ સ્ટડી વિથ ભટ્ટ શર્મા એક નોંધ છે. એકવાર ખાસ ડિસ્ક્રિપ્શનમાં લિંક જોવાનું રાખો. બરાબર, લિંક જોશો તો તમને બીજા વિડીયો પણ તમારા સ્ટ્રીમના, તમારા ધોરણના મળી જશે, બીજા સબ્જેક્ટના, અને આ સબ્જેક્ટને લગતા હશે તે પણ મળી જશે. બરાબર, લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો, અને આ ચેનલ તમારા બીજા મિત્રો સાથે પણ શેર કરો. તમારી કમેન્ટ્સ અમારા માટે મહત્વની છે, એટલે કમેન્ટ્સ કરવાનું અને લાઈક કરવાનું ભૂલતા નહીં. બરાબર, આગળ વધીએ છીએ. વિભાગ ઈ, બરાબર, તો પહેલો સવાલ, આયોજનની મર્યાદા જણાવો, પસંદગીની પ્રક્રિયા જણાવો. જુઓ, આયોજનની મર્યાદા બહુ જ આઈએમપી છે, પસંદગીની પ્રક્રિયા મોસ્ટ આઈએમપી, પછી તફાવત, તાલીમ અને વિકાસ મોસ્ટ આઈએમપી, ધોરણીનો અર્થ અને લાક્ષણિકતાઓ જણાવો. ધોરણીનો અર્થ આપો અને એની લાક્ષણિકતાઓ જણાવો. ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ ગ્રાહકની જવાબદારીઓ જણાવો. ધંધાના દ્રષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાનું મહત્વ જણાવો. પછી આગળ છે આયોજન એટલે શું, આયોજનના લક્ષણો જણાવો. પછી છે ભરતીનો અર્થ આપી, ભરતીના બાહ્ય પ્રાપ્તિ સ્થાનો જણાવો. ઘણી વખત બાહ્ય પ્રાપ્તિ સ્થાનો ના પૂછે, એવું પૂછે આંતરિક પ્રાપ્તિ સ્થાનો જણાવો. બરાબર, મોસ્ટ આઈએમપી પ્રશ્ન. બરાબર, આ બીજો મોસ્ટ આઈએમપી પ્રશ્ન 10 વર્ષના બોર્ડમાંથી એવું કહી શકે કે 2-3 વાર પૂછેલો. કર્મચારી વ્યવસ્થાનો અર્થ આપી, લાક્ષણિકતાઓ જણાવો. ગ્રાહકના ઝઘડા નિવારણ સંસ્થા વિશે ટૂંક નોંધ લખો, અઘરો પ્રશ્ન છે પણ આઈએમપી છે. બરાબર, ગ્રાહકના હિતોની જાળવણી અને ગ્રાહકના રક્ષણ માટે કાર્ય કરતા ગ્રાહક સંગઠન અને બિન સરકારી સંસ્થાઓની કામગીરી વિશે જણાવો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, લગભગ 3 વાર મેં જોયો છે. આયોજનની પ્રક્રિયા જણાવો. તાલીમ એટલે શું અને તાલીમનું મહત્વ જણાવો. માસ્લોની જરૂરિયાતો અગ્રતાક્રમ આકૃતિ સહ વર્ણન કરો. મોસ્ટ આઈએમપી. બરાબર, ગ્રાહક સુરક્ષા ધારા હેઠળ ગ્રાહકોને કયા પ્રકારની રાહતો મળી શકે. પછી વિકાસ એટલે શું, વિકાસનું મહત્વ જણાવો. પછી યોજનાના પ્રકારો જણાવો. મોસ્ટ આઈએમપી. કર્મચારી પસંદગી વિધિના સોપાનો આઈએમપી જેવું. બરાબર, વાંચી લેવા. અસરકારક માહિતી સંચારના અવરોધો જણાવો. મોસ્ટ આઈએમપી. મોસ્ટ આઈએમપી વરી પાછો પ્રશ્ન, ગ્રાહકનો અર્થ સ્પષ્ટ કરો અને તકરાર નિવારણ સંસ્થામાં કોણ ફરિયાદ કરી શકે તે જણાવો. મોસ્ટ આઈએમપી. બરાબર, 3-4 વાર રિપીટેડ ક્વેશ્ચન. ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ ત્રિસ્તરીય તકરાર નિવારણ માટેની વ્યવસ્થાઓ સમજાવો. એકવાર વાંચી લેવાનો. બરાબર, એટલો આઈએમપી નથી પણ એકવાર વાંચી લેજો. આયોજનના ઘટકો જણાવો. મોસ્ટ આઈએમપી. નેતૃત્વનું અર્થ અને મહત્વ. મોસ્ટ આઈએમપી. પછી આ તો એના કરતા પણ મોસ્ટ આઈએમપી. વૈદિક અને અવૈદિક માહિતી સંચાર વચ્ચેનો તફાવત જણાવો. બરાબર, આવી રીતના ના પૂછો તો વૈદિક માહિતી સંચારની ટૂંક નોંધ પૂછી શકે, અવૈદિક માહિતી સંચારની પણ ટૂંક નોંધ પૂછી શકે. માનવ સંસાધન સંચાલનના ભાગ તરીકે કર્મચારી વ્યવસ્થા મોસ્ટ આઈએમપી વ્યવસ્થિત રીતના તૈયાર કરી નાખજો. સારા નેતાના ગુણો જણાવો. મોસ્ટ આઈએમપી છે. ગ્રાહક જાગૃતિ કેવી રીતે આવી શકે, આ સ્ટેટમેન્ટ ખરેખર આઈએમપી છે. બરાબર, અને તાલીમ અને વિકાસનો તફાવત તમે જાણો છો. મોસ્ટ આઈએમપી છે. અભિપ્રેરણનો અર્થ આપી તેની લાક્ષણિકતા જણાવો. મોસ્ટ આઈએમપી. અને યોજનાના પ્રકાર આગળ એકવાર આવી ગયા. મોસ્ટ આઈએમપી. વિભાગીના આટલા જ પ્રશ્નો તૈયાર કરશો એટલે વિભાગ ઈ આખે આખો ક્રેક કરી લેશો. એક પણ પ્રશ્ન એવો નહીં હોય કે જે બહારનો હોય. બરાબર, આટલા જ પ્રશ્નો તૈયાર કરવાના છે. બીજા મિત્રોને પણ કહેજો, શેર કરજો, જેના કારણે વિભાગીનું ટેન્શન એ લોકોને હોય તો દૂર થઈ જાય ને, વધારે વાંચવું ના પડે. બરાબર, આગળ વિભાગ ડી, સંચાલનના વિવિધ કાર્યો ટૂંકમાં સમજાવો. સંકલનનું મહત્વ. બરાબર, પ્રશિષ્ટ વિચારધારા અંગે સવિસ્તર સમજાવો. થોડું આઈએમપી છે. બરાબર, સત્તા સોંપણીનું મહત્વ. મોસ્ટ આઈએમપી. કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર રચના સહિત સમજાવો. મોસ્ટ આઈએમપી. આયોજન અંકુશ વચ્ચેનો સંબંધ. મોસ્ટ આઈએમપી. કાયમી મૂડીની લાક્ષણિકતાઓ. મોસ્ટ આઈએમપી. નાણાકીય સંચાલનનું મહત્વ આઈએમપી. ગૌણ બજારના લક્ષણો આઈએમપી. બજાર પ્રક્રિયા અને વેચાણ વચ્ચેનો તફાવત. મોસ્ટ આઈએમપી. બરાબર,
જાહેર સંપર્કની ભૂમિકા જણાવો મોસ્ટ આઈપી ખાનગીકરણ એટલે શું ભારતમાં થયેલ ઉદ્ભવ વિશે સમજાવો ભારતમાં જે ખાનગીકરણ ઉદ્ભવ થયો એ સમજાવવાનું છે અને તેનાથી ભારતનો શું લાભ થયો તે જણાવવાના છે મોસ્ટ આઈપી બરાબર દંડાકીય પર્યાવરણ અસર કરતા આર્થિક પરિબળો ગજબ આઈપી છે સંચાલન અને વિજ્ઞાન અને કળા બંનેનો સમન્વય છે આ વિધાન સમજાવો મોસ્ટ આઈપી ઉચ્ચ સપાટીના સંચાલનના કાર્યો તમને હું સજેશન આપીશ ઉચ્ચ સપાટી સંચાલનના કાર્યો મધ્ય સપાટીના તળ સપાટીના ત્રણેયના કાર્યો ત્યાં કોણ કોણ કામ કરે તથા એની આકૃતિ આટલું કરી જ નાખજો તૈયાર બરાબર અને એનો તફાવત ત્રણેય સપાટીઓનો બરાબર કરી જ નાખજો સંચાલનના સિદ્ધાંતોનું મહત્વ મોસ્ટ આઈપી છે વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કા અને એની લાક્ષણિકતાઓ સિરિયસલી મોસ્ટ આઈપી આયોજન અંકુશ આયોજન અને અંકુશ એક જ સિક્કાની બે બાજુઓ જેવું છે સમજાવો મોસ્ટ આઈપી કાર્યશીલ મૂડી એટલે શું તેના લક્ષણો જણાવો અને તેને નક્કી કરવાના અસર કરતા પરિબળો જણાવો જોરદાર આઈપી બરાબર નાણાકીય સંચાલનના હેતુઓ લાક્ષણિકતાઓ બે પૂછે નાણાકીય સંચાલનના હેતુઓ જણાવો અથવા નાણાકીય સંચાલનની લાક્ષણિકતાઓ જણાવો નાણા બજારના કોઈ પણ ત્રણ સાધનો વિશે વિગતવાર ચર્ચા કરો આઈએમપી જાહેરાત સામે વિરોધના કારણો જણાવો મોસ્ટ આઈએમપી મોસ્ટ ડિફિકલ્ટ આપણા વિચાર્યું બિના એ પ્રશ્ન પૂછી શકે તો આવો પ્રશ્ન પૂછશે બજારીય પ્રક્રિયાના કારણો અને બજારીય પ્રક્રિયાના કાર્યો બે આઈએમપી ધંધાકીય પર્યાવરણથી તકો પણ સર્જાય છે અને અવરોધો પણ સર્જાય છે આ વિધાન સમજાવો ગજબ આઈએમપી ચાર પાંચ વાર મેં રિપીટેડ ક્વેશ્ચન જોયો છે બરાબર ઉદારીકરણ એટલે શું ને તેનાથી થતી અસરો જણાવો આઈએમપી 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 સંચાલનનું મહત્વ આઈએમપી વિભાગ ઈમાં પણ અને વિભાગ બીમાં પણ ઉચ્ચ સપાટી અને તળ સપાટીનો તફાવત મોસ્ટ આઈએમપી હેન્ડ્રી ફેવલે કહે ઔદ્યોગિક સાહસની વહીવટી પ્રવૃત્તિઓનું વર્ગીકરણ કરો આઈએમપી અવૈધિક વ્યવસ્થા તંત્ર એટલે શું તેના લક્ષણો જણાવો આઈએમપી અંકુશ એટલે શું એની લાક્ષણિકતાઓ જણાવો અને અંકુશ એટલે શું તેનું મહત્વ જણાવો મોસ્ટ આઈએમપી મૂડી માળખાને અસર કરતા પરિબળો આંતરિક પરિબળો બરાબર આઈએમપી છે પ્રાથમિક બજારની લાક્ષણિકતાઓ આઈએમપી બજાર પ્રક્રિયા સંચાલનની વેચાણ વિભાવના બરાબર આ વિધાન આ ટોપિક ખરેખર અઘરો છે પણ મારી દ્રષ્ટિએ ઘણું આઈએમપી છે વેચાણ વૃદ્ધિની પ્રવૃત્તિઓ પછી ધંધાકીય પર્યાવરણનો અર્થ અને મહત્વ ધંધાકીય પર્યાવરણનો અર્થ અને મહત્વ વૈશ્વિકીકરણની ભારતીય અર્થતંત્ર પર હકારાત્મક અને નકારાત્મક અસરો જોરદાર આઈએમપી બરાબર તળ સપાટી સંચાલનના કાર્યો આગળ જ હું બોલી યુઆઈયુ ઉચ્ચ સપાટી મધ્ય સપાટી તળ સપાટી ત્રણેયનું કરી નાખવાના હતા બરાબર ઉત્પાદન સંચાલનનો અર્થ આપી ઉત્પાદન સંચાલનના કાર્યો જણાવો પછી આગળ જે પીટર એફ ડ્રકરનું સંચાલન ક્ષેત્રે પ્રદાન જણાવો આ એક વસ્તુ આપણે ના તૈયાર કરીએ પણ આઈએમપી છે એટલે કરજો વૈદિક વ્યવસ્થા તંત્રના લક્ષણો આ પણ આઈએમપી છે પછી સત્તા સોંપણીના મૂળ તત્વો કઈ આપણા તૈયાર નથી કરતા આપણે શું કરીએ સત્તા સોંપણીની મહત્વ જણાવો પણ એના મૂળ તત્વો વિશે પણ ચર્ચા કરવાની છે જે આઈએમપી છે બરાબર અંકુશની પ્રક્રિયાના તબક્કા આઈએમપી છે કાર્યશીલ મૂડી એટલે શું અને કાર્યશીલ મૂડીના પ્રકારો જણાવો મોસ્ટ આઈએમપી નાણા બજારની લાક્ષણિકતાઓ જણાવો મોસ્ટ આઈએમપી પછી ચાર પી વિશે મોસ્ટ આઈએમપી ચાર પી સમજાવો બરાબર બજારીય પ્રક્રિયાના છ કાર્યો આપણે બજાર પ્રક્રિયાના બધા કાર્યો તૈયાર કરવાના એમાંથી જે છ યાદ રહે અહીંયા લખીશું ધંધાકીય પર્યાવરણને અસર કરતા રાજકીય ટેકનોલોજીકલ ધારાકીય અને સાંસ્કૃતિક પરિબળો બધા પરિબળો ધંધાકીય પર્યાવરણ જે રીતના અસર કરતા હોય એ બધા પરિબળો વિશે લખવાનું છે બરાબર માનવ સંસાધન સંચાલનનું મહત્વ જણાવો મોસ્ટ આઈએમપી વર્તન સંબંધિત વિચારધારા એટલે શું મોસ્ટ આઈએમપી વિકેન્દ્રીકરણનું મહત્વ મોસ્ટ આઈએમપી કાયમી મૂડી કાર્યશીલ મૂડીનો તફાવત મોસ્ટ આઈએમપી સેબી સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા આના વિશે ટૂંકનો જ મોસ્ટ આઈએમપી જાહેર સંપર્કની ભૂમિકા જણાવો આપણા નથી વાંચતા પણ આઈએમપી બરાબર પછી સારા વેચાણકર્તાની લાક્ષણિકતાઓ જણાવો એના ગુણો જણાવો મોસ્ટ આઈએમપી આપણે આપણને ના વાંચીએ ધંધાકીય પર્યાવરણથી તકો અને અવરોધો બંને સર્જાય છે જણાવો મોસ્ટ આઈએમપી અંકુશ એ નકારાત્મક કાર્ય નથી આ વિધાન સમજાવો મોસ્ટ આઈએમપી શેર બજારના વિવિધ કાર્યો મોસ્ટ આઈએમપી પેદાશની કિંમતને અસર કરતા પરિબળો આ તો ગજબ આઈએમપી બરાબર જાહેરાતની ભૂમિકા બરાબર આ ટૂંકનો તમારે તૈયાર કરી નાખવાની જાહેરાતની પછી ધંધાકીય પર્યાવરણ અને તેનો અભ્યાસ શા માટે જરૂરી છે બહાર પડેલ નવી જામીનગીરીનું બજાર એટલે કે પ્રાથમિક બજાર તો પ્રાથમિક બજાર વિશે તમારે સમજાવવાનું છે પ્રસિદ્ધિની ભૂમિકા મોસ્ટ આઈએમપી આપણા વસ્તુ આઈએમપીમાં નથી ગણતા આપણા ગજબ આઈએમપી બરાબર સંચાલન એ વિજ્ઞાન અને કળા બંનેનો સમન્વય છે આ વિધાન સમજાવો આગળ એકવાર આવી ગયો વળી પાછું છે મોસ્ટ આઈએમપી છે આયોજન અને અંકુશ વચ્ચેનો સંબંધ મોસ્ટ આઈએમપી અંકુશ છેલ્લું કાર્ય છે આ વિધાન સમજાવો જોરદાર આઈએમપી રોકાણ સંબંધિત નિર્ણયો આદર્શ મૂડી માળખાની લાક્ષણિકતાઓ મોસ્ટ આઈએમપી
સંચાલનની વિવિધ સપાટીઓના નામ અને આકૃતિ મેં આગળ પહેલા જ કહી દીધું મોસ્ટ આઈએમપી. કાર્યાવલી અનુસાર વ્યવસ્થા તંત્રની આકૃતિ અને એના વિશે લખવાનું છે મોસ્ટ આઈએમપી બરાબર. આટલા પ્રશ્નો બેટા તૈયાર કરના આપેલો, વિભાગ ડી માં પણ આની બહારનું નહીં નીકળે, વિભાગ ઈ માં પણ આની બહારનું નહીં નીકળે, ગેરંટી આપું છું બરાબર. આના સિવાય તમને જો શંકા હોય કે આના સિવાયનો પણ એક પ્રશ્ન બહારથી નીકળી ગયો તો શું કરવું, તો તમારે મારી સલાહ મુજબ તમારે શું કરવું જોઈએ, તો ગાલા એસાઇનમેન્ટ, જો ગાલા એસાઇનમેન્ટ ના હોય તો અપેક્ષિત, જો અપેક્ષિત ના હોય તો સ્વાધ્યાયના પ્રશ્નો તૈયાર કરી નાખવાના બરાબર. આ તમારી સેફ સાઈડ માટે કહી રહ્યો છું, બાકી આટલું તો મોર દેન ઇનફ છે. આટલું તૈયાર કરો એટલે વિભાગ ડી અને ઈની બહારનું આઈએમપી આની બહારનું નીકળશે નહીં નહીં નહીં. આટલું તૈયાર કરી નાખો એટલે તમારે આરામથી સારો સ્કોર થઈ જશે. નપાસ થતા બાળકો તો આરામથી પાસ થઈ ગયા બરાબર. હવે હજુ વરી ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આવે જોવાનું રાખો, લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો, લાઈક અને કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં બરાબર. તમારી કમેન્ટ્સ વાંચવામાં આવશે અને જેની કમેન્ટ સારી લાગશે એનો પર્સનલ સંપર્ક કરવામાં આવશે. થેન્ક યુ, આભાર, જય શ્રી કૃષ્ણ.